हमने ये जो एमनेस्टी स्कीम निकाली है इसको 30 जून तक है, इसका पूरा फायदा उठाएं, क्योंकि 30 जून के बाद आपके बेनामी सांसे, आपके बेनामी बैंक अकाउंट्स, ये सब जब्त हो जाएंगे कानून के मुताबिक। પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રના નામે સંબોધન કરી દેશવાસીઓને આગ્રહ કર્યો કે પાકિસ્તાનને પાટા પર લાવવા અને ગરીબોની જિંદગીમાં સુધારા માટે પોતાની જવાબદારી નિભાવે। વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિ, બેનામી બેંક એકાઉન્ટ, વિદેશોમાં રાખેલા પૈસાને તે જાહેર કરે, કારણ કે 30 જૂન બાદ કોઈને મોકો નહીં મળે। પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે ગત 10 વર્ષમાં પાકિસ્તાનનું દેવું 6000 અબજથી વધીને 30000 અબજ રૂપિયા સુધી પહોંચ્યું છે। તેમણે કહ્યું કે આપણે જે વાર્ષિક 4000 અબજ રૂપિયાનો ટેક્સ એકઠો કરીએ છીએ તેમાંથી અડધી રકમ દેવાના હપ્તા ભરવામાં વપરાઈ જાય છે। ઇમરાન ખાને ઉમેર્યું કે પાકિસ્તાનીઓ દુનિયાભરમાં સૌથી ઓછો ટેક્સ ભરે છે, પરંતુ એવા કેટલાક પ્રાંતમાં તેનો સમાવેશ થાય છે જે સૌથી વધુ ખેરાતનો બોધ ધરાવે છે। તેમણે કહ્યું કે જો આપણે તૈયાર થઈએ તો દર વર્ષે ઓછામાં ઓછા 10000 અબજ રૂપિયા એકઠા કરી શકીએ છીએ। ઇમરાન ખાનની સરકાર ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહી છે। આશા છે કે પાકિસ્તાન મંગળવારે 3 ટ્રિલિયન રૂપિયાની ખાધવાળું બજેટ રજૂ કરશે। અગાઉના બજેટમાં ખાધ 1.8 ટ્રિલિયન હતી। નિષ્ણાતોનું માનવું છે કે ઇમરાન ખાન પર IMFનું દબાણ છે કે તેઓ ટેક્સ કલેક્શન વધારે, અને તેના કારણે ઇમરાન ખાને સોમવારે નાગરિકોને 30 જૂન સુધીનું અલ્ટિમેટમ આપ્યું। પાકિસ્તાન IMF પાસેથી 6 અબજ ડોલરનું કરજ લઈ રહ્યું છે, અને કરેજની અવેજમાં ઇમરાન ખાનની સરકારે વાયદો કર્યો છે કે તેઓ એની શરતોને આધારે દેશની આર્થિક નીતિઓને આગળ વધારશે। પાકિસ્તાન પર દબાણ છે કે તે આગામી 12 મહિનામાં 700 અબજ રૂપિયાનું ફંડ એકઠો કરે। IMFએ પાકિસ્તાનને ખર્ચમાં ઘટાડો કરવા અને ટેક્સમાં વધારો કરવા માટે કહ્યું છે। પાકિસ્તાનનું આ વખતનું બજેટ ઐતિહાસિક હશે, કારણ કે તેનાથી પાકિસ્તાનનું ભવિષ્ય નક્કી થશે। આર્થિક સંકટની સાથે પાકિસ્તાનમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધુ પહોળી થઈ રહી છે। કરાચી, લાહોર અને ઇસ્લામાબાદની બજારને લઈને પણ પાકિસ્તાનની વિષમતાને સમજી શકાય છે। હાલના વર્ષોમાં આ શહેરોમાં ઓટોમોબાઈલની સારી બ્રાન્ડના સ્ટોર ખોલવામાં આવ્યા, પણ સ્થિતિ એવી છે કે મોટાભાગના લોકોને 2 ટંકના ભોજન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। પાકિસ્તાનની ગત મુસ્લિમ લીગ સરકારે પોતાના આર્થિક સર્વેમાં દર્શાવ્યું હતું કે કેવી રીતે આયાત અને નિકાસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે। ઇમરાન ખાને પોતાના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન બન્યા બાદ આપઘાત કરવાનું પસંદ કરશે, પરંતુ દેવું નહીં કરે। ઇમરાન ખાન વડાપ્રધાન બની ગયા, પણ તેઓને કરજ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી મળ્યો। પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે। હાલમાં ભારતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અંદાજે 7 અબજ ડોલરનો ખર્ચ થયો હતો, જ્યારે પાકિસ્તાન પાસે ખૂબ ઓછો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે। નિકાસ નહિવત થઈ ગઈ છે અને પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે। રાજસ્વ ખોટ આસમાને પહોંચી છે, તો બેલેન્સ ઓફ પેમેન્ટ પણ ખોરવાયું છે। કરજને બદલે આપઘાતની વાત કરતા ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના શરણે જવું પડ્યું। IMF પાસેથી પાકિસ્તાને આ 22મી વાર કરજ લેવું પડ્યું છે। પાકિસ્તાનના કુલ ખર્ચનો 30.7% ભાગ દેવાના હપ્તા ચૂકવવામાં જાય છે। પાકિસ્તાનનો આયાત ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ નિકાસ નગણ્ય છે। પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતિ નહીં સુધારે તો દેવાળિયા થવાનો ખતરો વધી જશે। 2015માં પાકિસ્તાનની ચાલુ નાણાકીય ખાધ 2.7 અબજ ડોલર હતી, જે 2018માં વધીને 18.2 અબજ ડોલર થઈ। ચાલુ નાણાકીય ખાધને કારણે પાકિસ્તાનની વેપાર ખોટ સતત વધી રહી છે। ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને કારણે પાકિસ્તાનની આયાત સતત વધી છે। પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ચીનની મહત્વાકાંક્ષી પરિયોજના વન બેલ્ટ વન રોડનો ભાગ છે, જેના કારણે તેણે પાકિસ્તાનમાં અંદાજે 60 અબજ ડોલરનું રોકાણ કર્યું છે। 2018માં જૂન મહિનાના અંતમાં પાકિસ્તાનનું કુલ સરકારી દેવું 179.8 અબજ ડોલર થઈ ગયું હતું। 25 અબજ ડોલર તો માત્ર એક વર્ષમાં વધી ગયું। પાકિસ્તાનના ચલણની કિંમત પણ અમેરિકન ડોલરની તુલનામાં સતત ગબડી રહી છે, તેના કારણે પણ પાકિસ્તાનનું સરકારી દેવું વધ્યું છે। પાકિસ્તાનનું વિદેશી દેવું સતત વધી રહ્યું છે। જૂન 2018માં પાકિસ્તાનનું વિદેશી દેવું 64.1 અબજ ડોલર હતું, જે જાન્યુઆરી 2019માં વધીને 65.8 અબજ ડોલર થઈ ગયું। મોંઘવારીનો દર 9.4% વટાવી ચૂક્યો છે। આ મોંઘવારી દર ગયા 5 વર્ષમાં સૌથી ઊંચાઈ પર છે।
રૂપિયો ગબડતા પાકિસ્તાનનું આયાત બિલ પણ વધી રહ્યું છે. પાકિસ્તાનમાં સુરક્ષાની ચિંતા અને રાજકીય અસ્થિરતાના કારણે વિદેશી રોકાણને ફટકો પડ્યો છે. 2018માં પાકિસ્તાનના જીડીપીમાં ટેક્સનું યોગદાન માત્ર 13% હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં પાકિસ્તાનના રાજસ્વમાં ઘટાડો થયો છે, જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે. ઇમરાન ખાન અગાઉની સરકારો પણ પાકિસ્તાનની નિકાસ વધારવામાં નિષ્ફળ રહી હતી. વર્લ્ડ બેંકનું કહેવું છે કે કુશાસનના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત બગડી રહી છે.